આજના આધુનિક યુગમાં પણ બનાસકાંઠા જિલ્લામાં એક સમાજ એવો છે કે જે ગુજરેલા સમયની યાદ તાજી કરાવી રહ્યો છે. સમાજના રીતરિવાજ મુજબ લગ્નની જાન આજે પણ બળદ અને ઊંટ ગાડામાં નીકળે છે અને આ દ્રશ્યો જોઈને તમે પણ વીતેલા સમયમાં સરકી જશો. નથી તો આ ભૂતકાળના દ્રશ્યો કે નથી કોઈ ફિલ્મના દ્રશ્યો, પરંતુ આ દ્રશ્યો છે વર્તમાન સમયના અને હકીકતના દ્રશ્યો. ગુજરાતમાં એક સમાજ આજે પણ પ્રાચીન પરંપરાને જાળવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના સિંહા ગામનો દાઉદી બોરા સમાજમાં આજે પણ જાન બળદગાડા કે ઊંટગાડામાં નીકળે છે. આ સમાજના રીત રિવાજ મુજબ આજે સિયા ગામમાં સરપંચ રશ્મિનબેનની દીકરી નાબિયાની બારાત એટલે કે જાન આજે વૈભવી કારમાં નહીં પરંતુ બળદ અને ઊંટગાડામાં પહોંચી હતી. દાઉદી બોરા સમાજમાં જાન બળદ કે ઊંટગાડામાં નીકળવાનો રિવાજ હોવાના લીધે આજે આ પરિવારે પ્રાચીન સમય મુજબ બળદગાડા અને ઊંટગાડામાં જાન લઈને સિયા ગામ પહોંચી ગયા હતા. સિયા ગામમાં બળદ અને ઊંટગાડામાં જાન પહોંચતા લોકો પણ તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજરોજ સિયા ગામે દાઉદી બોરા સમાજના સરપંચ સિયા ગામના રશ્મિનબેન ડોડિયાની દીકરી લંબિયાની શાદી હતી, જે સંદર્ભે આજે સિયા ગામે અમારા દાઉદી બોરા સમાજના જૂના રૂઢિરિવાજ પ્રમાણે બળદગાડામાં ઊંટગાડીમાં બગી સંઘારીને અને નાચતી ઘોડીએ ખાલી નાચતી ઘોડીએ વાજતે ગાજતે જાન સિયા ગામે અત્યારે આવી પહોંચી હતી. અને અમારા ધર્મગુરુના આદેશ મુજબ જે અત્યારે કોરોના મહામારી ચાલે છે તે મુજબ SOPનું સંપૂર્ણ પાલન કરતા હોવા, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે અને જમન પણ દિશમાં જ એક અલગ જે રૂઢિ પ્રમાણે જે અમારા ધર્મગુરુએ જે એલાન કર્યું છે એ મુજબ જ સરકારના આદેશ મુજબ જ કરવામાં આવ્યું. અને આ લગ્ન ધામધૂમથી સરકારના આદેશ મુજબ અમારા ધર્મગુરુના આદેશ મુજબ ઉજવવામાં આવે છે.